રુઝાન બેન પણ કઈક કહેવા માંગે છે. એટલે 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 મને જેનું ઇન્જેક્શન મારી અને એટલે આ તમે સારું કરો છો ને, આ તમે સમાજનું કાર્ય કરો છો ને. આપણે ક્યારનું સાંભળ્યું એમની કોઈ, આઈ મીન આ તમે માનતા નથી. સાહેબ તમે સાંભળી લો સાહેબ, બહુ સાંભળ્યું તમારું, ક્યારનું સાંભળી, બહુ સાંભળ્યું સાહેબ તમારું, બરોબર. તમે બહુ એક બાજુ બહુ બધી સારી સારી વાત કરો છો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, ઢેંકડું પૂછડું. બીજી બાજુ તમે વાત કરી રહ્યા છો કે તમને કઈ કુર્તુક કર્યું હતું, તમે વચન આપ્યું હતું કે તમારે સમાધિ લેવાની, કે જે અત્યારે તમારા ગુરુજી આયા, કે જે બી બધું તમારે કર્યું, બરોબર. તો પોઈન્ટ ઇઝ અત્યારે ધેટ કે તમે જે સમાધિ લેવા માંગો છો તો ગામમાં કેમ ગાવ છો? મારે ક્યારનું એ જ કેવી રહ્યું છે કે તમે ગાયને કેમ કરી રહ્યા છો? અગર મારે કોઈ કામ કરવા હોય છે, કામ કરવા હોય છે, કામ નથી કરવા હોતો તો હું બધાની જેમ ગાવા ઉભી જ રહી જાઉં છું, પણ મારે કામ કરવા છે ત્યારે હું ગાતી ન છું, પહેલા કામ કરું છું. કારણ કે તમે શું પ્રૂવ શું કરવા માંગો છો, તમે બતાવો શું માંગો છો, તમે લોકોને કેવા શું માંગો છો? કે પછી કહેશો કે હવે મારું શું કહે, પછી તમે મારું સંશોધન કરો ને આ કરો ને તે કરો. તમે સારા કામ કર્યા છે, સારી વાત છે, તમે સારા કામ કરે છે એટલે તમને આટલો જીવ મળ્યો છે કે તમે જે છો, જે તમારું બધું જે તમે નેગેટિવ હતું એ પોઝિટિવ થયું છે. પણ હવે તમે અગર લેટસે જે તમે પ્રૂવ કરવા માંગો છો, કારણ કે તમે અત્યારે કહો છો મેં વ્યસન લોકોને છોડાયા. સાહેબ એવો દિવસમાં 10 લોકો જ મળું છે, 10 લોકો મને કહે છે વ્યસન છોડાયા, ને ઘણા તેમાંથી નેતા બી બની ગયા. તમારો કદાચ ચાન્સ લાગે તો મને ખબર નથી, કારણ કે આઈ થિંક સમાધિના નાટક પછી તમે એવો બી કરી લેશો કદાચ, મને એવું લાગી રહ્યું છે. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ સાહેબ, હવે ઇનફ થઈ ગયું. તમે તમને એઝ અ એઝ અ એઝ અ અગર તમે સાચા ઇન્ડિયાના સિટીઝન હો, અગર સારા ઇન્સાન હો, ઇન્સાનિયત હોય, તો સાહેબ આ બધા નાટક છોડી દો, ના તો અમે તમારે છોડવાના છે, નહોતું તમારું નાક કપાસ કામ થઈ જાય. સાહેબ તમે તમારા મનમાં શું સમજો? રુઝાન બેન શું તમે અહીંયા અહીંયા રહી જાઓ ને, સાહેબ કામ કરી નાખશે. એટલે અહીંયા અહીંયા રહી જાઓ, એટલે તમે ત્યાં ઇન્જેક્શન દેવાની વાત કરે છે. આ તમે આ મારી જિંદગી છે સાહેબ. હેલો, ગુંડા કીની વાત કરો છો? એસી લોકો ના કોઈ કાલ અને શું નીકળા છો? મને કોઈ આ કરે છે ચિંતા ન કરો સાહેબ. મને મને મારા મારા કામ પર ભરોસો છે સાહેબ. જે હું કામ ઇન્જેક્શન દઈ દેઉં છે, આમ કરી દેઉં છે, આ તમારી માનવતા છે? તમે જો ચોરકી દાડી મે તિનકા, એટલે તમારથી અપશબ્દ આપણે અપશબ્દ એ ના થયું અને તમે મને બોલવા લાગ્યા. કઈ વાંધો નહીં સાહેબ, મને એવા કોઈ શ્રાપ લાગતા નથી સાહેબ. મારી પાસે બહુ દુવાઓ છે લોકોની, એટલે તમે મારી ચિંતા ના કરો. હું તો અહીંયા તમારા ડિબેટ માટે બેઠું છું એટલે બોલું છું, ના તો મારે શી જરૂર હતી તમારી મગજની મારી કરવાની.